સુરતના પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં મહંત શ્રી બટુકગીરી મહારાજ દ્વારા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના આજે જન્મદિવસ છે ત્યારે સુરતના પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં મહંત શ્રી બટુકગીરી મહારાજ દ્વારા પવનપુત્ર ભગવાન શ્રી રામ હનુમાનજીના આશીર્વાદ તેઓને પ્રાપ્ત થાય તે માટે શ્રી હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે આજે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના જન્મદિવસ છે. તેઓના જન્મદિવસની હું શુભેચ્છા અર્પણ કરું છું. તેઓના જન્મદિવસ નિમિત્તે આજે મંદિરમાં 108 હનુમાન ચાલીસાના પાઠ, રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણેશ મોદી વર્ષોથી આ સંસ્થા અને આશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ રાષ્ટ્ર અને સમાજની ખૂબ સેવા કરી તેવી હું શુભકામનાઓ અર્પણ કરું છું. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર મહંત શ્રી બટુકગીરી. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે કાર્યક્રમ અમિત શાહજી અને કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશ મોદીજીનો જન્મદિવસની હું શુભકામના પાઠવું છું. આવો મિત્રો, આવા કર્મનિષ્ઠ વ્યક્તિઓ માટે આપણે 108 હનુમાન ચાલીસના પાઠ તેમજ હવન, અભિષેક, રુદ્રાભિષેક વગેરે વગેરે કાર્યક્રમ આજે સવારના કરેલા હતા. અને પૂર્ણેશભાઈ તો વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અટલ આશ્રમની, અને વર્ષોથી પારદેશ્વરની પૂજા કરતા આવ્યા છે. પૂરા પરિવાર, અનિલભાઈ બિસ્કીટભાઈનું પૂરું પરિવાર, આ બધા ભક્તો આશ્રમની સાથે જોડાયેલા છે. આપણે મંગલ એવી કામના કરી, એમના જન્મદિવસની શુભકામનાઓ, જેઓને ભગવાન ખૂબ જ તંદુરસ્તી આપે અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરે એવી હું શુભકામના હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.